ગુજરાત રાજ્યના બાળ વિકાસ અને નાણાકીય સચિવના અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. નીતિ આયોગ ભારત સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને આ જિલ્લામાં થયેલ વિકાસનો અભ્યાસ કરી વધુ વિકાસ જરૂરી હોય તેવા જિલ્લાઓને અલગ તારવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં હાલ નર્મદા અને દાહોદ જિલ્લાને પછાત જિલ્લામાં ગણવામાં આવ્યા છે અને આ જિલ્લાઓના વિકાસ માટે ભારત સરકાર કટિબદ્ધ છે અને વધુ ધ્યાન આપી રહ્યા છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લાની એકમાત્ર ઉદ્યોગ ગણાતી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળે ખાતે નીતિ આયોગની સૂચનાથી ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ ગુજરાત સરકારના બાળ વિકાસ અને નાણાકીય સચિવ મિલિંદ તોરવણેની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય કરવામાં આવી હતી. નીતિ આયોગ ભારત સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓનું રેન્કિંગ કરવામાં આવેલ છે અને એમાં જે વિકાસના દૃષ્ટિએ જે પાછળ રહી ગયા છે એવા જિલ્લાઓમાં ગુજરાત રાજ્યના નર્મદા અને દાહોદ જિલ્લાઓનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાને જે રીતે નીતિ આયોગે રેન્કિંગ આપેલું છે એના હિસાબે નર્મદા જિલ્લામાં દરેક ક્ષેત્રમાં કામ કરવાની જરૂરિયાત છે. અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, ન્યુટ્રિશન એ બધી જ બાબતોમાં નર્મદા જિલ્લા ઉપર નીતિ આયોગના અધિકારીઓ દ્વારા, ભારત સરકારના માનનીય મંત્રીશ્રીઓ દ્વારા અને અન્ય અધિકારીઓ દ્વારા સમીક્ષા કરીને આ જિલ્લાની પ્રગતિ કેવી રીતે થાય એવા પ્રયાસો છે. કુપોષણની વાત કરીએ તો દરેક આંગણવાડીમાં અનાજ પહોંચતું થાય અને બાળકોમાં પોષણ લગતા કોઈ સમસ્યા ન રહે એના માટે પણ આંગણવાડી મુખ્ય સેવિકાથી માંડીને તમામ કાર્યકરોની પણ બેઠક લેવામાં આવેલી છે અને આવતા દિવસોમાં ઈ રાશન કાર્ડ એટલે રાશન કાર્ડને ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી જોડીને સમયસર અનાજ મળતું થશે એવા પણ પ્રયાસો કરી રહ્યા